आज स्टार्ट करीसु एक्सरसाइज 6.3 जेनी अंदर अभिलंब अने स्पर्शक नो कंसेप्ट छे। ओके અત્યાર સુધી આપણે રેખાનું સમીકરણ શીખ્યા છે, બરાબર? રેખાનું સમીકરણ અને એનો ઢાળ વિશે શીખ્યા છે 11 સાયન્સ ની અંદર। તો પણ તમે રેખા આપી હોય અને x0 y0 માંથી પસાર થતી હોય અને m ઢાળ વાળી રેખાનું સમીકરણ લખો એવું તમને કીધું હોય તો તમે શું લખતા હતા કે y - y0 = m x - x0, જ્યાં સ્મોલ m આપો શું હતું તો રેખાનો ઢાળ, જેને આપણે m = 10 થી આપણે લેતા હતા। ઓકે અહીં આપણે વાત કરવાની છે સ્પર્શક અને અભિલંબની। ઓકે તો અહીં મેં આકૃતિ દોરી છે જેની અંદર આ તમારો વક્ર છે કે જેને આપણે y = f(x) કરીશું। ઓકે વક્ર આપ્યો છે y = f(x). ઓકે હવે જે વક્ર છે એને જે સ્પર્શ તો આ શું કહેવાશે, જે આ તમે રેખા દોરી છે એને શું કહેવાશે, સ્પર્શક, કે જે વક્રને સ્પર્શ થઈને પસાર થાય છે, બરાબર? અને કયા બિંદુ આપણે સ્પર્શક છે તો બિંદુ A આગળ, આ જે આપણે સ્પર્શક દોર્યો છે, બરાબર? તો એ બિંદુ A આગળ વક્ર Y ને સ્પર્શે છે, બરાબર? એટલે એને શું કહેવાશે, સ્પર્શક કહેવાશે। અને જે સ્પર્શક છે એને લંબ રેખા દોરી એને શું કહેવામાં આવશે, અભિલંબ। શું કહેવામાં આવશે, અભિલંબ, બરાબર? અને અભિલંબ કયા બિંદુમાંથી પસાર થાય છે, એ બિંદુમાંથી પસાર થાય છે। તો આ તમારો વક્ર y = f(x) છે જેનું સ્પર્શક બિંદુ A માંથી પસાર થાય છે અને અભિલંબ પણ બિંદુ A માંથી પસાર થાય છે। ઓકે આ ક્લિયર થયું કે સ્પર્શક કયો છે, આમાંથી અભિલંબ કયો છે અને વક્ર કયો છે। ઓકે હવે આપણે બંનેના સમીકરણ જોઈશું। તો શું આપ્યું છે કે y = f(x) વક્રને y = f(x) વક્ર, આ જે વક્ર છે એને x0 y0 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ, અહીં આપણે બિંદુ A લીધું છે પરંતુ અહીં આપણે વાત કરવાની છે x0 y0 બિંદુ આગળનો સ્પર્શકનો ઢાળ શું મળશે। તો આપણે રેખાના સમીકરણમાં ઢાળ એટલે સ્મોલ m એના હતા, બરાબર? અહીં સ્પર્શકનો ઢાળ શું લેવાનો છે, dy/dx, આપણે જે ચેપ્ટરની વાત કરી છે એ કરીના ઉપયોગ છે, બરાબર? તો dy/dx કેલાની વાત આવશે, dy/dx x0 y0 = dy/dx છે, y બરાબર f(x) છે, તો f(x) નું આપણે વિકલન કરીએ તો f(x) મળવાનું, બરાબર? હવે એ dy/dx આપણે મેળવીશું અને એની અંદર જે તમારે બિંદુના યામ આપ્યા હોય x0 y0 એ તમારે મૂકી દેવાના છે, બરાબર? તો એ તમને શું મળશે, સ્પર્શકનો ઢાળ મળશે। તો કોઈ પણ તમને સમીકરણ આપ્યું હોય y બરાબર, જો તમારું આપણે એક્ઝામ્પલ 1 જે છે y બરાબર 3x4 - 4x આપ્યું છે, તો ફર્સ્ટ આપણે શું કરવાનું, dy/dx મેળવી લેવાનું, ત્યારબાદ તમને બિંદુ આપ્યા હશે, શું આપ્યું છે કે x = 4 આગળ સ્પર્શકનો ઢાળ શોધો। તો જ્યાં x હોય dy/dx ની અંદર ત્યાં તમારે x = શું મૂકી દેવાના, 4 મૂકી દેવાના, બરાબર? એટલે તમને શું મળી જશે, સ્પર્શકનો ઢાળ મળી જશે। તો આ જે સ્પર્શકનો ઢાળ બરાબર dy/dx x0 y0 = f(x0) થી દર્શાવાય છે। હવે y = f(x) ના x0 y0 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શું આવશે, જો આપણે પૂછીએ કે y = f(x) જે વક્ર છે એનું x0 y0 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ, સ્પર્શકનું સમીકરણ શું આવવાનું, તો y - y0 = કે આપણે સ્મોલ m લેતા હતા ઢાળની અંદર, બરાબર? હવે અહીં શું લઈશું, f(x0) x0, તમારે અહીં dy/dx લખવું હોય તો અપર ચાલશે, તો એ ખોટું નથી, બરાબર? હવે dy/dx એટલે સ્પર્શકનો ઢાળ પર કહેવાશે અને એના બરાબર tan θ પર તમારે લખવું હોય તો લખી શકાય, બરાબર? આ ત્રણે ત્રણ વસ્તુ કેવી છે, સેમ જ છે। હવે જો સ્પર્શકનો ઢાળ, જે સ્પર્શક છે તમારો એનો જો ઢાળ એ શૂન્ય હોય તો tan θ બરાબર તમારું શું થઈ જવાનું, 0। આ જે સ્પર્શક એ શું થશે, x-axis ને સમાંતર થવાનું। આ તમારો જે સ્પર્શક છે એનો કોઈ ઢાળ છે જ નહીં, બરાબર? ઢાળ એનો શૂન્ય છે, તો આ તમારો સ્પર્શક જે છે એ x-axis ને સમાંતર થવાનું, રાઈટ? તો તમને પૂછ્યું હતું પણ કે x-axis ને સમાંતર છે તો શું કરવું પડે, તમારે ઢાળ બરાબર શૂન્ય લઈ લેવું પડે અને એના પરથી તમારે બિંદુઓ શોધવા પડે। આપણે એક્ઝામ્પલ્સ કરશું તો બધા રેખા આવશે આગળ, કે જો θ = π/2 તો tan θ તમારે શું થવાના, θ જો આપણે π/2 લઈએ તો tan θ તમારે ઇન્ફિનિટી થશે, બરાબર? તો સ્પર્શક જે છે એ x-axis કેવું થશે, લંબ રેખા થશે। જો tan θ બરાબર જો 0 આવે, સ્પર્શક જે છે એ તમારો સ્પર્શકનો ઢાળ જો શૂન્ય આવે તો એ x-axis ને સમાંતર થાય, બરાબર? પરંતુ tan θ તમારા શું થાય છે, ઇન્ફિનિટી થાય, તો એ શું થશે કે y-axis ને, સોરી x-axis ને લંબ થશે, બરાબર? તો એક લખ્યું છે
વસ્તુની સ્પર્શક જે હોય એનો ઢાળ ગુણ્યા અભિલંબનો ઢાળ બરાબર શું આવે છે માઈનસ 1. હવે આ તમારી પાસે સૂત્ર છે અને તમારે બરાબર તૈયાર કરવાનું છે. આ બંને આ એક સમીકરણ પરથી આપણે સ્પર્શકનો ઢાળ પણ મેળવી શકીએ છીએ અને અભિલંબનો ઢાળ પણ મેળવી શકીએ છીએ. બરાબર, તમને સ્પર્શક અભિલંબનો ઢાળ શોધો એવું તમને પૂછ્યું હોય તો ફર્સ્ટ આપણે શું કરવું પડશે, સ્પર્શકનો ઢાળ મેળવી લેવું પડશે. ત્યારબાદ અભિલંબનો ઢાળ જે છે સૂત્ર કરતા બનાવો અને અભિલંબનો ઢાળ બરાબર શું થઈ જશે, માઇનસ 1 બાય સ્પર્શકનો ઢાળ. બરાબર, પરંતુ એના માટે પહેલા તમારે સ્પર્શકનો ઢાળ શોધવો પડશે. અને સ્પર્શકનો ઢાળ આપણે જાણીએ છીએ કેવી રીતે મેળવવાનું, ડીવાય બાય ડીએક્સ તમે મેળવશો, ત્યારબાદ એમાં જે પોઈન્ટ આપ્યા હોય એ મૂકી દેશો એટલે તમને શું મળી જશે, સ્પર્શકનો ઢાળ મળી જશે. ઓકે, તો ક્લિયર થયું આની અંદર. આ તમારું શું છે, વક્ર y = f ઓફ x. બરાબર, હવે આ જે એમાંથી બિંદુ એ માંથી જે પસાર થાય છે, બરાબર, સ્પર્શકના એક બિંદુમાંથી વક્રના એક બિંદુમાંથી એને શું કહેવામાં આવે છે, સ્પર્શક. ઓકે, અને ત્યારબાદ સ્પર્શકની જે લંબ રેખા છે એને શું કહેવામાં આવે છે, અભિલંબ કહેવામાં આવે છે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરશું એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સ સોલ્વ કરશો એટલે તમને વધારે ક્લિયર થતું જશે. બરાબર, સિમ્પલ છે, થોડા એક્ઝામ્પલ્સ તમે કરશો એટલે તમને આવડશે. હવે વક્ર y બરાબર શું આપ્યું છે, ફર્સ્ટ એક્ઝામ્પલ એક્સરસાઇઝ 6.3 નો y બરાબર 3x = 4 - 4x ને x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ શોધો. પહેલા તો સ્પર્શકનો ઢાળ એ તમને શું યાદ આવી જવું જોઈએ કે dy / dx મારે શોધવાનો છે. બરાબર, તો લખીશું અહીં વક્રનું સમીકરણ શું આપ્યું છે, વક્રનું સમીકરણ y = 3x = 4 માઇનસ 4x. બરાબર, હવે લખીશું સ્પર્શકનો ઢાળ. તો સ્પર્શક તમારી અંદર તમને વેલ્યુ મળી 2x ક્યુબ માઇનસ 4, તો એમાં આપણે x બરાબર શું મૂકી દેવા, 4 મૂકી દેશું એટલે તમને શું મળી જશે કે x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ મળી જશે. બરાબર, તો માટે આજે લખીશું dy / dx આજે રાઈટ કરી દેવાનું અને x = 4. હવે જ્યાં તમને dy / dx આપ્યું છે એમાં x ની જગ્યામાં મૂકીશું આપણે 4, તો 12 4 નો ક્યુબ માઇનસ 4 is equal to 4 raised to cube એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 4 4 16 64 માઇનસ 4. હવે આપણે ગુણાકાર કરવાનો તો શું આવી જશે, 4 6 8 12 8 6 7 is equal to 768 minus 4 is equal to 768 માંથી 4 બાદ કરીશું એટલે કેટલા આવશે, 764. આ સાના બરાબર મળશે dy / dx x = 4 આવે. તો માટે વક્ર y બરાબર 3x = 4 માઇનસ 4x ને x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ 764 છે એવું આવશે. ઓકે, હવે આગળ જોઈશું આપણે આગળનું એક્ઝામ્પલ શું આપ્યું છે. તો એ આપણે પણ લખી દેતા, વક્ર y બરાબર આપ્યું છે x માઇનસ 1 / x માઇનસ 2 ને x બરાબર 10 આગળ 10% ઢાળ આપણે શોધવાનો છે. સેમ બસ આ જ રીતે પ્રોસેસ કરવાની છે, ફક્ત તમને વિકલન આવડતું હોવું જોઈએ તો તમે ઢાળ ઇઝીલી શોધી શકશો. ઓકે, સેકન્ડ વક્ર y = x - 1 / x - 2 x is not equal to 2, તો અહીં શું શું છે, આ x = 2 લઈએ તો તમારું ક્ષેત્ર શું થઈ જવાનું, 0. અને છેદ 0 થાય તો ડેફિનેટલી મને આપણું પર x બરાબર 10 આગળના સ્પર્શકનો ઢાળ શોધો.
છેદ આપ્યો છે બરાબર તો કેવી રીતે કરીશું આને સમય સંખ્યા અનુપાત તમને દેખાય છે સમય સ્વરૂપ બરાબર છેદમાં છેદ નંબર છેદ એમને અસ્વીકરણ માર્જન સેમને મને છેદનો વિકલન કેમ આવું કરવાનું છે કારણ કે આપણે ઘાત મેળવવાનું છે ઘાતના મને આપણે ડિવાઈડ બાય x મેળવવાનું છે ઓકે તો સ્ટાર્ટ કરીશું y is equal to x minus 1 by x minus 2 આ તમારું વક્રનું સમીકરણ છે જે આપણે પહેલા એક્ઝામ્પલમાં લખી દીધું લખી દેવાનું ત્યારબાદ ધાર સ્પર્શકનો ધાર સ્પર્શકનો ધાર dy by dx is equal to d by dx of x minus 1 by x minus 2 is equal to હવે આ તમારું ગુણાકાર થયું છેદમાં છેદ નંબર વિકલન કરીશું છેદમાં છેદ નંબર છેદ m નો m અંશનું વિકલન માઇનસ અંશ m નો m અને છેદનું વિકલન ઓકે વિકલન કરીશું હવે તો આ તમારું x માઇનસ 2 એઝ ઇટ ઇઝ d by dx of x minus 1 તો સ્ટોરી ધ d by dx of x is 1 થઈ જશે ત્યારબાદ 1 નું વિકલન x સાથે 0 થઈ જવાનું માઇનસ x માઇનસ 1 એઝ ઇટ ઇઝ d by dx of x is 1 minus d by dx of 2 એ તમારા થઈ જવાના 0 by x minus 2 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ x minus 2 into 1 is x minus 2 minus x minus 1 into 1 is x minus 1 પરંતુ આગળ માઇનસ છે ને માઇનસ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ 1 by x minus 2 નો હોલ સ્ક્વેર હવે આ તમારે x x નું કેન્સલ થઈ ગયા માઇનસ 2 પ્લસ 1 ઇઝ તમારા થઈ જવાના માઇનસ 1 by x minus 2 નો હોલ સ્ક્વેર બરાબર હવે x બરાબર 10 આ પર સ્પર્શક નું ધાર શોધવાનું છે સ્પર્શક નું ધાર એટલે કે જે આપણે dy by dx તો dy by dx અને x is equal to 10 આવે x is equal to 10 જ્યાં x છે ત્યાં તેનું મૂલ્ય શું તો 1 by 10 minus 2 નો હોલ સ્ક્વેર is equal to 1 by 10 minus 2 is 8 8 નો સ્ક્વેર તો 1 by 8 into 8 is 64 તો આ તમારું થઈ ગયું સ્પર્શક નો ધાર શું આવ્યું સ્પર્શક નો ધાર 1 by 64 આવ્યું ઓકે હવે ના આગળ નું ઇક્વેશન આગળ નું ઇક્વેશન છે સેમ આ ટેસ્ટ કરવાના છે તો હવે આપણે પાંચમું જોઈએ પાંચમું તમને આપ્યું છે કે x is equal to a cos cube theta અને y બરાબર a sin cube theta હવે તમને પ્રચલ સમીકરણ આપ્યા છે અને થીટા બરાબર આપ્યું છે pi by 4 આપણના અભિલંબ ઢાળ મેળવવાનો છે અત્યાર સુધી આ બે એક્ઝામ્પલમાં આપણે શું કર્યું કે સ્પર્શકનો ઢાળ મેળવ્યો રાઈટ હવે આપણે મેળવીશું અભિલંબ ઢાળ તો આપણી પાસે સૂત્ર છે કે સ્પર્શકનો ઢાળ આપ્યો હોય અને અભિલંબ ઢાળ આપ્યો હોય તો તમારી પાસે એ બે માંથી મેળવવું હોય કોઈ પણ એક વસ્તુ તો સૂત્ર કરો ઓકે જોઈશું ક્વેશ્ચન નંબર 5 क्वेश्चन नंबर 5 से x is equal to a cos cube theta and y is equal to a sin cube theta प्रचल समीकरण वाला वक्र ने theta बराबर pi by 4 theta बराबर pi by 4 આગળના અભિલંબનો ઢાળ શોધો અભિલંબનો ઓકે તો પહેલા તો તમને x બરાબર a cos cube theta આપ્યું છે બરાબર પ્રચલ સમીકરણ આપ્યા છે તે લખી દઈએ x is equal to a cos cube theta and y is equal to a sin cube theta અને theta બરાબર pi by 4 આગળ આપણે અભિલંબનો ઢાળ મેળવવાનો છે બરાબર તો આપણી પાસે સૂત્ર છે કે સ્પર્શકનો ઢાળ ગુણ્યા અભિલંબનો ઢાળ બરાબર માઇનસ 1 તો આના પરથી આપણે અભિલંબ ઢાળ સૂત્ર પણ બનાવીશું તો અભિલંબ ઢાળ બરાબર શું આવી જવાનો માઇનસ 1 ના છેદમાં સ્પર્શકનો ઢાળ તો એના માટે ફર્સ્ટ આપણે સ્પર્શકનો ઢાળ મેળવવો પડશે તો સ્પર્શકનો ઢાળ મેળવવા માટે dy / dx જોઈએ રાઈટ પરંતુ આપણે અહીં dy / dx ડાયરેક્ટ શોધી શકવાના નથી કારણ કે તમને પ્રચલ સમીકરણ આપ્યા છે તો શું કરવું પડશે આપણે x / θ ના ફોર્મમાં તમને આપ્યું છે એટલે ફર્સ્ટ શોધીશું આપણે dx / dθ ત્યારબાદ y / dθ ના ફોર્મમાં આપ્યું છે dy / dθ મેળવીશું ત્યારબાદ એના પરથી આપણે dy / dx મેળવીશું ઓકે તો આનો આપણે θ સાથે સંકલન કરીએ તો dx / dθ તો શું થઈ જશે એ તમારા x ઇઝ રહેવાના 3 તમારા આગળ આવી જશે ને cos h2
3 minus 1 theta 1 માંથી 1 બાદ કરવાનું બરાબર હવે તો ઘાત નું વિકલન કર્યું પરંતુ cos બાકી છે બરાબર તો cos નું વિકલન શું થશે d / d theta ઓફ લખી દઈએ તો ડેલ્ટા સાથે મળશે cos theta is equal to 3 into a cos x 3 minus 1 is 2 theta cos નું વિકલન શું થાય minus sin theta is equal to minus 3 a cos square theta into sin cos cos square theta into sin theta. एक sin theta तमाम cancel, एक cos theta cancel, 3a cancel, तो बाकी सो बचू, अंसे जेते एक sin theta बाकी छे, तो minus sin theta छेदमा, छेदमा सो बाकी छे, cos theta बाकी छे, तो sin अपन cos is 10, परंतु अगर minus छे, तो minus 10 theta. हवे पे theta बराबर pi by 4 अगर अगले दिन घर में लगाने छे, बराबर तो आप हमारो इस पर्सन को ढाल छे dy by dx x is equal to theta बराबर pi by 4 theta बराबर pi by 4 is equal to इस पर्सन को ढाल is equal to minus 10 theta मापे वैल्यू को दिए सो theta नहीं तो minus 10 pi by 4 and 10 pi by 4 अब जाने से कौन खाए चे और तो अगर minus 10 तो सूत्र खासे minus 1 हवे जो सूत्र चे हम की देंगे आज तो लगी देखो इस पर से उदाहरण में अभिलंब ढाल बराबर माइनस 1 तो इना मध्ये आपण अभिलंब ढाल चे सूत्र कसा बनायचो तो अभिलंब ढाल इज इक्वल टू माइनस 1 तो छे इना छेद में अभिलंब स्पर्शक नो ढाल बराबर छेद में स्पर्शक नो ढाल अरे स्पर्शक नो ढाल कितना बने छे माइनस 1 तो आ तो ऑलरेडी अंश में तो माइनस 1 छे छेदमा तमारो माइनस वन तो माइनस वन कैंसल तो जवाब तमारो आवी जवानो वन तो माटे अभिलंब ढाल तमारो शुं आवे छे वन आवे छे ओके समझ पड़ी अभिलंब ढाल शुं छे केवी रीते सॉल्व करवानो छे ओके हवे आपणे आगळ जईए क्वेश्चन नंबर 6 6 तो आपणे छे सेम आज वस्तु आ रीते जाती छे कि x इज इक्वल टू आपणे छे 1 माइनस a sin थीटा तो y बराबर b cos स्क्वायर थीटा प्रचल समीकरण वाड़ा वक्र ने थीटा बराबर पाई बाय 2 आवरणा अभिलंब ढाल शोधे सेम आ रीते करवा छे बराबर फक्त खाली तमारो विकलन जे छे ए तमारो बदला छे x इज इक्वल टू आप छे लखी देइए x इज इक्वल टू आप छे 1 माइनस a sin थीटा અને y બરાબર આવું છે b cos square theta ઓકે ત્યારબાદ થીટા બરાબર આવું છે pi by 2 ઓકે આટલી વસ્તુ આપણી છે આપણે અભિલંબ ઢાળ મેળવવાનો છે ઓકે તો વિકલન કરીશું આપણે તો આ તમારું dx by d theta is equal to 1 વિકલન 0 થઈ જવાનું માઇનસ a sin વિકલન થઈ જવાનું cos theta તો અહીં તમારું થઈ ગયું પૂરું થઈ ગયું માઇનસ a cos theta આગળ આપણે શું થશે નહીં હવે dy by d theta is equal to b તમારા m ના m જે ઘાત છે આગળ આવી જશે અને cos raised to 2 minus 1 theta and cos theta minus sin theta is equal to other one minus agar aap iske minus 2 into b cos raise to 2 minus 1 is 1 the cos theta into sin theta ke jawan tamaro okay and aap bas minus a cos theta to che hare aapne dy by dx mat lisu to dy by dx is equal to so lagase dy by d theta by dx by d theta dy by dx ની વેલ્યુ છે આપણી પાસે એ વેલ્યુ મૂકી દેશું તો માઈનસ 2 b cos theta into sin theta છેદમાં dx by dx is minus a cos theta ઓકે તો આ cos theta કેન્સલ
माइनस माइनस कैंसिल हो जाएगा तुम्हारा, तो बाकी इसको बचवाना है 2b बाय a बराबर। एक सेकंड, और ये वाली थीटा जो है એમાં આપણે cos નું વિકલન sin થીટા ઓકે બરાબર છે બરાબર, બીજું શું બાકી બચ્યું? તો આ તમારું sin થીટા, હવે આપણે થીટા બરાબર π/2 આવે વેલ્યુ મેળવવાની છે, તો સ્ક્વેર સબ ધડ dy/dx થીટા બરાબર π/2 is equal to 2b by a into sin π/2 and sin π/2 is 1, so 2b by a into 1 is equal to so we want 2b by a। હવે આપણે અભિલંબ ઢાળ મેળવવાનું છે, તો અભિલંબ ઢાળ બરાબર આગળ આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યો, અભિલંબ ઢાળ બરાબર શું આવે? માઇનસ 1 બાય સ્પર્શક નો ઢાળ, માઇનસ 1 બાય સ્પર્શક નો ઢાળ is equal to માઇનસ 1, સ્પર્શક નો ઢાળ છે આપણી પાસે 2b by a, પછી એનો છેદ તમારો અંશમાં એટલે માઇનસ a by 2b। આમ અભિલંબ ઢાળ તમને શું મળે છે? માઇનસ a by 2b। 7 वक्र y बराबर x की माइनस 3x स्क्वायर माइनस 9x प्लस 7 a, जे बिंदुओं आ बना स्पर्शक हो x अक्ष में समांतर हो ते बिंदुओं शोधवाना छे, तो जे एक अमुक पर बिंदु छे कि जेनी अगर स्पर्शक जे छे ये x अक्ष के केवा छे समांतर छे बराबर, तो आपने ये बिंदु गया छे ये आपने शोधवाना छे। पहला तुमने जे वक्र आपने जे सो आपने छे, तो y इज इक्वल टू x क्यूब माइनस 3x स्क्वायर माइनस 9x प्लस समीकरण वक्र आपने બરાબર, અને એના પરથી આપણે વેલ્યુ એટલે કે x ની વેલ્યુ ફાઇન્ડ કરીશું અને એ x ની વેલ્યુ ફાઇનલ અંદર મૂકીશું એટલે તમને એ બિંદુઓના યામ પડશે બરાબર। તો પહેલા તો y સમીકરણ જે આપ છે લખી દેવાનું, ત્યારબાદ એને x સાથે સંકલન કરવાનું એટલે તમને શું મળશે? dy / dx is equal to x ક્યુબ છે 3 આગળ આવે છે અને x is to 3 minus 1 minus 3 into આ તમારે 2 આગળ આવે છે અને વિકલન કરશું એટલે x is to 2 માંથી 1 બાદ કરવાનું minus 9 x વિકલન થઈ જવાનું 1 અને 7 વિકલન થઈ જવાનું તમારું 0 is equal to 3 x is 3 minus 1 is 2 minus 3 into 2 is 6 x is 2 minus 1 is x minus 9 plus 0 છે ઓકે। હવે આપણે ત્રણ પદ જુઓ, ત્રણે ત્રણ પદમાંથી 3 કોમન નીકળે છે ઓકે, 3 કોમન કાઢીશું તો 3 કોમન બાકી x² minus 2x minus 3। હવે 3 into 1 is 3, 3 ના એવા અવયવ પાડવા લાગી છે તમને શું મળે? માઇનસ 2। તો 3 into 3 જ પાડીશું x square minus 3x plus x કરીશું તો માઇનસ 2x મળશે રાઈટ is equal to 3 x square minus 3x એટલે x કોમન કાઢીએ તો શું બચવાનું? x minus 3 બસ, આ બંને પદમાંથી 1 કોમન કાઢીશું તો બાકી શું બચવાનું? x minus 3 બાકી રહેશે is equal to, હવે આ બંને પદ x minus 3 સરખા છે એ કોમન કાઢીશું 3 into x minus 3 तो पहले पद में बाकी सूत्र जो है x और बीच पद में प्लस 1 तो आ गया dy / dx हुआ लो dy / dx is equal to आगे 3 x minus 3 x plus 1 तो हमारा dy / dx है छे ये શું છે? સ્પર્શક નો ઢાળ છે બરાબર, સ્પર્શક નો ઢાળ is equal to dy / dx x y બિંદુ પર સ્પર્શક નો ઢાળ છે બરાબર, તો 3 into x minus 3 x plus 1। હવે લખી દેવાનું કે સ્પર્શક જે છે એ x અક્ષ ને સમાંતર છે, સ્પર્શક x અક્ષ ને સમાંતર છે તેથી જો સમાંતર હોય x અક્ષ ને તો તમારું dy / dx બરાબર શું થઈ જાય? 0 મળી જાય બરાબર, અને dy / dx તો આપણે ઓલરેડી આ મળ્યું છે શું છે? તો 3 એ લખી દઈએ 3 કૌંસમાં x minus 3 x plus 1 is equal to 0, જો આપણે આવું લઈએ તો જ તમને x ની વેલ્યુ મળશે રાઈટ, હવે 3 તો છેદમાં જશે એટલે 0 થઈ જવાના, તો આ તમારી પાસે x minus 3 is equal to 0 or x plus 1 is equal to 0, x ને સૂત્ર કરતા બનાવશું 3 બરાબર બીજી બાજુ જશે એટલે x બરાબર 3 આવી જશે, ત્યારબાદ x ને સૂત્ર કરતા બનાવશો એટલે 1 બરાબર બીજી બાજુ જશે એટલે x = -1 આવી જશે, તો x ને મને બે વેલ્યુ મળે છે
x is equal to 3 and x is equal to minus 1. First आपने x is equal to 3 लाई लेसो अरे y माँ की मतलब आप मुझे स्वेटर तो मैं y लाया हूँ इसे x is equal to 3 लेता जो x is equal to 3 तो y is equal to 3 का क्यूब माइनस 3 into 3 square minus 9 into 3 plus 7 is equal to 3 minus 3 minus 3 plus 7. अब हमें कैंसिल 27 minus 27 जीरो तो जाए minus 27 plus 7 is तो जो है ना minus 20 असाना बराबर मोड़े y बराबर तो एक पॉइंट हमने सो मरे चाहे 3 minus 20 मरे चाहे राइट हवे आपने लगी नहीं लिए जो x is equal to minus 1 तो y is equal to y मतलब हम की सो तो minus 1 नो क्यूब minus 3 into minus 1 नो स्क्वायर minus 9 into minus 1 plus 7 is equal to minus 1 ने लिखते हुआ था जैसे minus 1 3 into minus 1 नो स्क्वायर minus 1 नो स्क्वायर तो हम plus 1 था plus 1 into 3 is 3 तो हम minus 3 minus minus plus 9 into 1 is 9 plus 7 okay, that is why minus 3 minus 1 is minus 4 9 plus 7 is 16 so 16 means we have 4 baat kari so we have 12 barabar to jane apne x ki kimat minus 1 le liye chahiye tane tumne y kitna mile chahiye 12 mile chahiye aur tumhara sudhe jevano minus 1 12 to aa tumne stress verse bindu padya barabar apne sudhvano su hatu कि जहाँ वक्र y बराबर x cube minus 3x square minus 9x plus 7 ने j बिंदु वो अगर ना स्पर्श को x अक्ष में समांतर हो तो ते बिंदु सो दो ते तुम्हारे बिंदु क्या छे 3 minus 20 और minus 1 12 ए बिंदु वो अगर ना स्पर्श को x अक्ष में समांतर थसे क्लियर थयो आप आज आप बराबर तैयार कर जो ओके अब आप ये मार्क कर सको जो छु कि मारी लगी स्पॉटिंग पर क्वेश्चन क्वेश्चन नंबर 12 समीकरण तो आज आप लोगों ने सेम आर्टिकल से है बराबर पहले तो सुपर दिया हुआ है ना dy/dx में दिया हुआ बराबर स्पर्श तक ना समीकरण में दिया हुआ है तो स्पर्श तक समीकरण में सूत्र सो आवे तो y - y0 is equal to dy/dx x - x0 और हम लेना माने हमें पहले dy/dx में दिया हुआ है राइट तो y बराबर से आप मुझे ये तो लिख देंगे 1 x square minus 2x plus 3 क्या बार dy/dx में दिसो dy by dx is equal to अब आपने जाने चाहिए कि जो 1 by x होए तो इन्हों विकलन d by dx हो थाई minus 1 by x square त्यार बाद जो चाहिए चाहिए इन्हों विकलन तो d by dx of x बराबर तो a सूत्र आपने ही लागू कर सकते अब 1 upon x में फॉर्म चाहिए तो minus 1 upon x square और इस x ने क्या बोला आप कुछ x square minus 2x plus 3 no whole square त्यार बाद जो चाहिए तो आप कुछ इन्हों विकलन d by dx of x square minus 2x plus 3 is equal to minus 1 by x square minus 2x plus 3 no square into d by dx of x square minus 2x plus 3 बराबर तो x square में निकला दीजिए से 2x minus 2x तो भेजे हमारे तो हमारा 2 बराबर तो is equal to minus 2 common निकल से x minus 1 by x square minus 2x plus 3 no whole square आज हमारे को तो d by dx स्पर्श तक नो धार बराबर तुमने आपने सोची कि वक्र y बराबर 1 अपॉन x पर माइनस 2x प्लस 3 में 0 धार वाला तमाम स्पर्शक का समीकरण सो तो धार करने से आपने से 0 आ गया बराबर तो मान ले आज हमारे धार dy / dx इज इक्वल टू ले लेवा छ आपने 0 तो धार की वैल्यू हो गई माइनस 2 x माइनस 1 by x स्क्वायर माइनस 2x प्लस 3 नो स्क्वायर इज इक्वल टू 0 तो आज हम जिस चीज 0 से गुणा से 0 दे जावे तो बाकी से बचो माइनस टू इनटू एक्स माइनस वन बाकी इज इक्वल टू जीरो अबे क्यों तुम्हारे छह बच्चे से ले पर जीरो के जो वाला तो बाकी सब बच्चे एक्स माइनस वन इज इक्वल टू जीरो आना पड़ती एक्स सूत्र करता हूँ ना एक्स को माइनस वन बराबर की बीजी पर जैसे
એટલે x = 2 આવી જવાનું 1 આવી જવાનું ઓકે હવે x = 1 તો 1 આપણે પહેલા મૂકીશું તો y = 1 / 1 2 into 1 + 3 is equal to 1 by 1 square is 1, 2 into 1 is 2 plus 3, 3 plus 1 is 4, 4 minus 2 is 2, rather more 1 by 2. As you know, y, then x is equal to 1, so y is equal to 1 by 2. હવે તમને પૂછેલો શું છે કે 0 ધારવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો બરાબર તો આ એક બિંદુમાંથી સ્પર્શક જે છે એ પસાર થાય છે તો 1 1 by 2 માંથી પસાર થતા અને ઢાળ કેટલો છે અને 0 ઢાળ અને 0 ઢાળ વાળા સ્પર્શકનું સમીકરણ સો હવે આપણે જાણીએ છીએ કે જો x0 y0 માંથી પસાર થતું હોય m ઢાળ તો y - y0 is equal to m cos x - x0 તો આપણી પાસે x0 અને y0 ની જગ્યા પર કિંમત આપી છે આ છે x0 ની કિંમત આ છે y0 ની કિંમત અને આ છે તમારી પાસે m ની કિંમત ઓકે તો એ કિંમત મૂકી દેશું y minus 1 by 2 is equal to third number which is 0 into x minus x0 divided by 2 is 1. Have 0 into x minus 1 is equal to 0 into 1. So, our y minus 1 by 2 is equal to 0. Now, 1 by 2 is equal to 1 by 2. So, y is equal to 1 by 2. So, I will take a look at this.